રીતે આજે તમને બધાને જણાવું કે ભીમ અગિયારસ શું કામ મનાવવામાં આવે છે, એનું મહત્વ શું છે. હું છે ને અમદાવાદ ગઈ હતી ને, તો ત્યાંથી કોટનની સાડી લઈ છું. અને એ ગાળેલું પાણી પીવાથી છે ને પથરી થઈ હોય ને, તમને ગમે તેવી પથરી ન હોય તો એ પથરી મટી જાય એ પાણી. મજામાં જશો. તો આજે છે ભીમ અગિયારસ. ઘણા લોકો આજે ભીમ અગિયારસ કરે છે અને ઘણા લોકો કાલે કરવાના છે. કેલેન્ડરમાં બે ભીમ અગિયારસ બતાવે છે, તો અમે તો આજે કરી છે ભીમ અગિયારસ. કેમ કે આજે જો બધાએ કરે છે, રજા છે, તો કીધું આપણે આજે જ ભીમ અગિયારસ કરીએ. તો અત્યારે કેરીનો રસ બનાવું છું અને ભીંડાનું શાક બનાવું, રોટલી. તો જેની છે ને ભીંડો તમારી દે છે, જો ભીંડો જ્યારે લીધો હોય ત્યારે એ મને અડવા જ ન દે, એને બહુ મજા આવે ભીંડો સમારવાની, એટલે એ જ તમારે. અત્યારે ધોઈ મૂકીને આવી હતી તો ફટાફટ લઈને આવી હતી. અને આજે ભીમ અગિયારસ છે, તો ભીમ અગિયારસ શું કામ મનાવવામાં આવે છે એવું છે ને, મને નથી ખબર કે એનું કારણ શું છે સાચું. પછી મોબાઈલમાં સર્ચ કર્યું, મેં તો આપણે જાણીએ કે શું કામ ભીમ અગિયારસ મનાવવામાં આવે છે. તો ઘણા લોકોને તો ખબર જ હશે, પણ ઘણા બધા લોકોને નથી ખબર હોતી. તો મેં આજે તમને બધાને જણાવું કે ભીમ અગિયારસ શું કામ મનાવવામાં આવે છે, એનું મહત્વ શું છે. તો જો હું આમાંથી જોઈને જ કહું, મેં જેમાં જોયું ને એમાં શું કીધેલું છે કે શું કામ ભીમ અગિયારસ મનાવવામાં આવે છે, એનું મહત્વ શું છે, અને એના દિવસે ઉપવાસ કરવાથી શું મળે, હું તમને જણાવું. તો સૌથી પહેલાં તો ભીમ અગિયારસ નામ કેવી રીતે પડ્યું નહીં આપણે હું તમને જણાવું. તો જ્યેષ્ઠ શુક્લ પક્ષની એકાદશી નિઝળા એકાદશી નામથી ઓળખાય છે. વેદવ્યાસજીએ પાંડવોને એકાદશી વ્રતનું મહત્વ બતાવ્યું. એ સમયે ભીમે કહ્યું કે વર્ષની તમામ એકાદશી હું ઉપવાસ નહીં કરી શકું. મારા પેટમાં ભૃક નામનો અગ્નિ છે, તેથી હું ભૂખ્યો નહીં રહી શકું. ત્યારે વેદવ્યાસજીએ માત્ર જ્યેષ્ઠ શુક્લ એકાદશીએ નિઝળા વ્રત કરવા જણાવ્યું. ભીમે જ્યેષ્ઠ શુક્લ એકાદશીએ નિઝળા ઉપવાસ કર્યો, તેથી આ એકાદશી ભીમ અગિયારસ તરીકે ઓળખાય છે. એટલે ભીમે જેઠ મહિનાની અગિયારસ કરી, અને એટલે આ આખા વર્ષ દરમિયાન અગિયારસ ન કરે, પણ આ એક જ તમે અગિયારસ રહ્યો ને તો પણ તમને એનું ફળ મળે, એટલે આનું નામ આપણે ભીમ અગિયારસ પડ્યું. હવે આ અગિયારસનું મહત્વ શું છે એ જોઈ. ભીમ અગિયારસનો નિર્જળા ઉપવાસ કરવાથી પાંડવો તમામ આપત્તિઓમાંથી બહાર આવી ગયા હતા. એટલે કે તમારા જીવનમાં કોઈ પણ આપત્તિ હોય ને તો તમે તેમાંથી બહાર નીકળી જશો, ઉપવાસ કરશો ને એટલે. એટલે આ મહત્વ હતું, મને નહોતી ખબર, પણ આજે મેં કીધું જાણવા દે કે શું છે એનું મહત્વ. આપણે દર વખતે તો ચાલો એમ છે ભીમ અગિયારસ છે એટલે કેરીનો રસ બનાવવી, કેરી ખાવાની હોય એ દિવસે, કે દાન કરવાનું હોય એવું બધું કરવાનું હોય, કે દીકરીઓ હોય તો એને આપણે કેરી ખવડાવવાની એવું બધું હોય એવી ખબર હતી. પણ શું કામ આ વ્રત રહેવાનું હોય છે કે શું હોય છે એ નહોતી ખબર, પણ આજે મને ખબર પડી અને મેં કીધું તમારી સાથે શેર કરું. અને આ દિવસે ઘણા લોકો ઉપવાસ રહેતા હોય છે અને દાન પણ કરતા હોય છે. તો ચાલો હવે કેરીનો રસ બનાવી નાખું. અને હા, તમને જો કાંઈ બીજી પણ જાણકારી હોય ભીમ અગિયારસ વિશે તો મને કહેજો કોમેન્ટમાં જરૂરથી. મેં તો આમાં સર્ચ કર્યું એટલે મને આટલી ખબર પડી કે આ રીતે હતું કે ભીમે અગિયારસ કરી હતી એટલે ભીમ અગિયારસ કહેવાય છે. ચાલો હવે રસ બનાવી નાખું, ત્યાં ભીંડા તમારા જાય પછી શાક ઉગાડું. હાલો જમવા, જો જમવાનું તૈયાર થઈ ગયું છે. આજે અગિયારસ છે એટલે રસ રોટલી કરી છે, ભીંડાનું શાક પીકલું છે, અને રસ હોય એટલે છાસ ના પીવાનું, એટલે છાસ નથી. હાલો જમવા, આજ તો બધાએ કરે છે એટલે બધાએ સાથે જમવા બેસીશું. હાલો, હું છે ને અમદાવાદ ગઈ હતી ને, તો ત્યાંથી કોટનની સાડી લઈ છું. અને ક્યાંથી લઈને એનું એડ્રેસ એ આપીસામાં લખેલું છે, ફોન નંબર ને બધું. કોટનની જ છે બધી, મારે કોટનની સાડી ઘણા ટાઈમથી લેવી હતી, કેમકે ઓલી સાડી પહેરું ને એમાં બહુ ગરમી થતી હોય છે. તમને ત્રણ લઈ છું, જો એક આ પ્રિન્ટ છે, આ પ્યોર કોટન છે, મસ્ત છે, અને 650ની છે. અને આમાં બ્લાઉઝ છે, બ્લાઉઝ છે ને કેવું છે બતાવું. બ્લાઉઝ ખાલી છે ને આવું છે,
મોટા દોટ વાળું, આમાં આ રહ્યું જો આ આ બ્લાઉઝ છે, આ મને બહુ જ ગમી. આમાં બ્લુ કલર એ હતો અને બ્લેક એ હતો, બે મસ્ત હતા, અને યલો એ હતો, ત્રણ કલર હતા. એટલે બ્લુમાં મને બહુ ગમી ગઈ હતી, પણ મેં તો પછી પ્રિન્ટ બે ની સરખી જ થાય એટલે પછી આ રેડ રાખી. બધી પ્રિન્ટ એક થી એક ચડી હતી. તમે દુકાનમાં જુઓ ને તો તમને એમ થાય કઈ સાડી લઉં આમાંથી, અને બધી જ રેન્જમાં, ઓછી વધારે બધી રેન્જમાં. એક આ લીધી છે બ્લુ કલરની, આવી જ હતી, એની પ્રિન્ટ બહુ મસ્ત હતી, મને ગમતી હતી, પણ મેં તો પછી સરખી જ લાગે એટલે પછી બ્લુમાં મેં આવી લીધી જો. અને આમાં છે ને બ્લાઉઝ નથી આવ્યું, કેમકે આ છે ને આમાં ભાવ લખેલો છે ક્યાંય, આમાં લખેલો નથી, પણ આ 250ની છે. જે 250વાળી હતી ને એમાં બ્લાઉઝ પીસ નહોતો સાથે, આપણે અલગથી લેવું પડે. અને 650વાળી હતી ને એમાં હતું. તો આમાં પાલવ એ સરસ છે જો, આ રીતની છે, અને આવો ઝીણી ડિઝાઇનવાળો પાલવ છે. અને આ જે 250વાળી સાડી રહી ને એની ડિઝાઇન તો તમે એક જુઓ ને એક બોલો, એટલી સરસ, બહુ મસ્ત હતી બધી. એમ જ થાય કે કઈ સાડી લેવી. અને આમાં જે રેડ કલરની સાડી હતી ને એમાં બધી મસ્ત રેડ કલરની બહુ જ હતી, અને બધી એમાં પ્રિન્ટ અલગ અલગ ઝીણી પ્રિન્ટવાળી. એટલે આમાં જો આ રેડ બોર્ડર જ છે ને, તો જે આનું બ્લાઉઝ હું સીવડાવીશ ને તો એ જ આમાં ચાલશે, કોટનનું જ. એટલે આમાં મારે અલગથી લેવું નહીં પડે. જો આ પિંક લીધી મેં એક, પિંક મારો ફેવરિટ કલર છે, એટલે જ્યાં જાઉં ને મને પિંક કલર પહેલાં ગમી જ જાય, એટલે આ પિંક લીધી છે. અને પ્રિન્ટ છે ને મને બહુ જ ગમી હતી. અને આ સાડી છે ને એ 250વાળી જ છે, 250વાળી, અને આ એકદમ પ્યોર કોટન જ છે. અને આનો પાલવ જોવો આવો છે, એકદમ મસ્ત. અને આમાં છે ને મહેંદી કલરનું બ્લાઉઝ સીવડાવે ને તોય સરસ લાગે, અને પિંકય સરસ લાગે. જો આ પાલવ છે એનો, એટલે આ સાડીને છે ને હજી મારે સૌથી પહેલાં તો પાણીમાં પલાળવાની છે, થોડુંક મીઠું નાખી અને પલાળી દઈશ, અને પછી સૂકવી અને પાછી ઇસ્ત્રી કરાવવાની, અને પછી જ એનો ફોલ છેડા થાય. ભાઈએ કીધું કે પહેલાં પલાળી અને સૂકવી દેજો, પછી જ ફોલ છેડા કરજો, કારણ કે આ જે એટલી ઓલી ચડવાની હોય ને એ ચડી જાય. ઘણીવાર એવું થાય કે આપણે પહેલાં જ આમાં ફોલ છેડા કરાવી નાખીએ ને પછી ધોઈને તો ફોલ ગયો ને ગોળ થઈ જતો હોય, ડૂચો વળી જતો હોય, એવું થાય, ખેંચાઈ જાય. એટલે એવું ન થાય ને એના માટે પહેલાં પલાળી સૂકવી અને પાછી ઇસ્ત્રી કરાવવાની, અને પછી જ આને ફોલછેડામાં આપવાની છે. હવે તો પહેલાં તમને બતાવી દઉં, એટલે પછી આને કાલે છે ને પલાળી અને સરસ સૂકવીને ઇસ્ત્રી કરાવી નાખું. અને બ્લાઉઝ આમાં મહેંદી કલરની ઈચ્છા છે મારી, આમ તો પિંક વધારે સારો લાગશે, કહેજો કમેન્ટમાં પિંક સારો લાગશે કે મહેંદી કલર. અને આ જ કલરમાં પ્રિન્ટ થોડીક જ અલગ, એમાં પાછી એક સાડી એવી હતી કે આખી બોર્ડર રહે ને એ મહેંદી કલરની હતી, તો એમાં તો મહેંદી કલરનું જ બ્લાઉઝ ચાલે એ રીતની હતી, પણ આની વધારે સારી હતી. મેં તો આ લઉં, એટલે લગભગ તો જોઉં છું પિંક કલરનું બ્લાઉઝ હોય ને તો એ મસ્ત લાગશે. એટલે કોટનની સાડી હવે મારી પાસે ચાર થઈ ગઈ, આની પહેલાં મેં એક તમને બતાવી, એનું બ્લાઉઝ હજી સીવડાવવાનું છે બાંધણીની. આ મને બહુ જ ગમી ગઈ, અને ભાઈ કંઈક હજી બીજી નવી આવવાની છે, તો હવે બીજી વખત ક્યારેક જઈશું ને ત્યારે પાછી બીજી લેવાની છે મારા. આ સરસ છે, આનું એકદમ સોફ્ટ કાપડ છે, આનું એ ધોયા પછી ભાઈ કહેતા હતા કે એકદમ સોફ્ટ જ થઈ જશે, સરસ થઈ જશે. પણ આની પ્રિન્ટ તમે જુઓ ને 250રૂપિયાવાળી સાડીમાં બહુ જ સરસ, અને બધા જ કલર જે જોવો એ કલર તમને મળી રહે. એટલે આ સાડી લીધી છે, અને જો આ દુકાનનું નામ આમાં લખેલું છે, અમદાવાદમાં છે ને ગોળ લીમડા વિસ્તાર છે, અને ત્યાં આવેલી છે સહકાર જલારામ લખેલું છે દુકાનની ઉપર, જલારામ સાડી સેન્ટર. જો આ રહ્યું જલારામ મંદિર બાજુમાં લખ્યું છે, ખવાસા ગેટ અમદાવાદ. અને આમ એને છે ને ગોળ લીમડા વિસ્તાર કહે છે, ગોળ લીમડા વિસ્તારમાં આવેલો છે. અને આ ફોન નંબર એ છે, જો કોઈને લેવી હોય ને સાડી ત્યાંથી. ખાલી કોટનની સાડી જ મળે છે ત્યાં, એ આખી દુકાન કોટનની સાડીની જ છે, અને ડ્રેસ મટીરિયલ પણ હોય છે. અમે તો સ્પેશિયલ સાડી લેવા માટે ગયા હતા.
કેવી લાગી અને આમાંથી કઈ સાડી વધારે ગમી ત્રણેયમાંથી એ મને કહેજો કમેન્ટમાં. જો કેળાનું કહેતી હતી ને કે અહીંથી થોડુંથી કાપવું છે, કેટલું કાપી લઉં તો આટલેકથી કાપવાનો વિચાર છે, આટલેકથી કાપી નાખું. ફરીથી જોઉં છું કપાય છે કે નહીં. કેવીન કહે છે કરવતથી કાપ, હવે જોઉં અહીંથી કાપી તો જોઉં કપાય તો જાય છે. આમાંથી પાણી નીકળવાય મંડું બોલ, હજી તો કાપવાનું ચાલુ નથી. જે બધા પાણી પડે છે આમાંથી, વરસાદનું કદાચ ભરાણું હશે. એ તો અંદર તો હોય જ ને. કપાય તો જોઉં છું, નહીં ત્યારે કરવત લઈશું. લાગતું નથી હો આનાથી કપાય એવું. કરવત લઈ આવ, કરવતથી જ કાપી. કેવીન કરવત લઈ આવ્યો છે અને કાપશે. હવે એ મને કહેતો જ હતો કે કરવતથી કાપવી, એનાથી નહીં કપાય. હા બસ એટલેથી જ કાપી નાખ. આના થડમાં કાંઈ હોય નહીં, પોચું જ હોય, સાવ પોચું. અને પછી એનો છે ને એ થડમાંથી જે પાણી નીકળે ને એનો એક મસ્ત મજાનો ફાયદો બતાવું. ખૂબ ફાયદાકારક હોય એમાંથી જે પાણી નીકળે નહીં. પછી આને થોડીક કટિંગ કરવી છે, એ કપાઈ જાય ને એટલે તૂટી ગયું. ઊભો રહી પકડવું પડશે. જો કાપીને તો તરત જ કપાઈ ગયું આનું. જો આ થડ અહીંથી કાપ્યું ને પછી અહીંયા ખાડો કરી નાખવી ને, અને પછી એની અંદર છે ને મેથીના થોડાક દાણા અને જીરું નાખી દેવાનું, અને એની ઉપર છે ને કંઈક કોથળી બાંધી દેવાની. અને બસ સવારે છે ને એ આખો ખાડો પાણીનો ભરાઈ જ ગયો હોય અને એની અંદર જે મેથીના દાણા અને જીરું પડેલું હોય ને પછી એ પાણી જો ને એને ગાળી લેવાનું. અને એ ગાળેલું પાણી પીવાથી છે ને પથરી થઈ હોય ને તમને ગમે તેવી પથરીનું હોય તો એ પથરી મટી જાય, એ પાણીથી નીકળી જાય પથરી. એટલું ફાયદાકારક એ પાણી હોય છે. અને એનું પાણી જે આ નીકળે ને એ હેર માટે પણ બહુ સારું હોય છે. જે આ પાણી હવે સતત ચાલુ રહેશે, બહુ જ પાણી નીકળે આમાંથી. હજી આમાંથી નીકળશે જે કાપ્યું છે એની ભાગમાંથી. ને થોડું ખુલ્લું થઈ ગયું હવે, આ કટિંગ કરી નાખું થોડુંક. કટર લેવા ને પછી સારું રહે છે, થોડીક જ વાર માં આખી વેલ કાપી નાખી. કટર નતું ત્યારે હું હાથે થી તોડી ને કાપતી. જો ભોગન વેલ વાવી હતી ને કુંડામાં તો આ છે કે આટલે પહોંચે છે, પણ આ વેલની સાથે સાથે ખબર જ ન પડી કે આટલી લાંબી થઈ ગઈ છે. અત્યારે મને કાંટો વાગ્યો ત્યાં ખબર પડી કાંટો ભોગન વેલ સાથે થઈ ગયું. અને એને અહીંથી કટિંગ કરી નાખું, આપણે એને વધવા નથી દેવાની, નાની એવી રાખવાની. ઝાડવા કટિંગ કરી લીધા અને કેવીનના પપ્પા પાછા કંઈક બહારનું ઝાડવું મોટું થઈ ગયું છે એ કટિંગ કર્યું. મસ્ત કટિંગ થઈ ગયું બધું, વરસાદ આવ્યો ને પહેલાં સરસ થઈ ગયું, કેમ કે વરસાદમાં પછી બહુ જ વધી જાય એટલે કટિંગનું કામ પતી ગયું. અને હવે જમવાનું બનાવવું છે, તો જમવામાં તો અત્યારે તીખા ભાત બનાવવા છે, બીજું કાંઈ નથી બનાવવું. ગરમી એટલી જોરદાર છે કે ક્યાંય રહેવાય એવું નથી, ઘરમાં એનો રહેવાય અને બારે પાને નથી હલતું. બોલો એટલી ગરમી છે જોરદાર. તો મસાલા ભાત બનાવું છું અને પછી બેસીએ જમવા. હાલો જમવા. જો જમવા તૈયાર થઈ ગયું છે, તીખા ભાત બનાવ્યા, ડુંગળી છે અને છાશ. હાલો જમવા.
જમીને ફ્રી થઈ ગયા અને હવે આજે એક બર્થડે વિશ કરવાનો છે. કાલે જ કરવાનો હતો પણ કાલે મારા સસરાની તિથિ હતી એટલે મેં કાલે બહુ વિડીયો શૂટ કર્યો જ નથી. એટલે કાલે પછી મેં કીધું આજે નહીં, હવે જે દિવસે બર્થડે છે એ જ દિવસે આપણે વિશ કરી લઈશું. બોમ્બેથી આપણા સબસ્ક્રાઈબર છે રીટાબેન પંચાલ, એમના મમ્મી છે મધુબેન, એમનો બર્થડે છે આજે. તો હેપી બર્થડે મધુબેન, અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની શુભકામનાઓ. અને આપણું યુટ્યુબ ફેમિલી તમે બધા પણ મધુબેનને બર્થડે વિશ કરજો. જે દિવસે બર્થડે છે ને એ જ દિવસે મેં પછી વિશ કર્યું છે, આગલા દિવસે નથી કર્યું, નહીતર એ વિડીયોમાં આવે, આગલા દિવસના વિડીયોમાં. કાલે નથી વિડીયો શૂટ કર્યો એટલે સોરી રીટાબેન, એક દિવસ લેટ, આમ લેટ, પણ આ મારો જે વિડીયો શૂટ થાય છે એ દિવસે જ થાય છે, પણ તમને લોકોને જોવા મળશે એ 18 તારીખે જોવા મળશે. તો સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.